ગુજરાતમાં સરકાર અને તેની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે તેવા કોંગ્રેસના આક્ષેપને ભાજપે રવિવારના દિવસે રદિયો આપ્યો હતો। ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસના તહોમતનામાને લઈને પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું હતું કે 21 મુદ્દાઓને લઈને કોંગ્રેસે જે આક્ષેપો કર્યા છે તે સંપૂર્ણપણે પાયા વગરના છે। ગુજરાતમાં કોંગ્રેસ 5 વર્ષથી પ્રજા વચ્ચે નથી અને કેન્દ્રીય નેતાગીરીને સારું લગાડવા માટે તહોમતનામું રજૂ કર્યું છે અને પ્રજા વચ્ચે ગયા વગર જાતે જ મુદ્દા નક્કી કરી દીધા છે અને અગાઉ ચૂંટણી સમયે પણ કોંગ્રેસે આ રીતે તહોમતનામું લઈ ચૂકી છે અને કોંગ્રેસની હતાશા દેખાઈ રહી છે। પાર્ટીની સંપૂર્ણ હતાશા દર્શાવે છે કે હું આખો મેં અભ્યાસ કર્યો છે એમના મુદ્દાઓનો અને અગાઉ પણ 15 વર્ષ પહેલાં 2007માં પણ આ પ્રકારનું એમણે તહોમતનામું રજૂ કર્યું હતું। એ વખતે પણ એમની હતાશા હતી અને એ પરિણામમાં પણ દેખાયું હતું। કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ વિષય નથી, 5 વર્ષ તેઓ પ્રજાની સમક્ષ ગયા નથી, પ્રજાની વચ્ચે ગયા વગર એમણે જાતે મુદ્દા નક્કી કરી લીધા છે કે પ્રજાને તકલીફ છે પણ કોઈને મળવા માટે એમના કાર્યકર્તા જતા નથી અને આ એમની હતાશા હવે એમણે કેન્દ્રીય નેતાગીરીને બતાવવા આ પ્રકારના મુદ્દાઓ રજૂ કર્યા છે ગુજરાતની પ્રજાને નહીં। મુખ્યત્વે જે છેલ્લા 5 વર્ષ એમની નિષ્ફળતાની એમણે જે ભાઈ સરકારને આક્ષેપો કર્યા છે એમાંનો હું એક જ વિષય લઉં કે જે મારા સાથે સંકળાયેલો છે મારા વિષય સાથે કે આર્થિક ગેરવહીવટ એવું એ લોકો કહે છે। આર્થિક વહીવટ એમણે કેવો કર્યો હતો એનું કોને ગુજરાતનું પણ એક ટૂંકમાં કહી દઉં। ગુજરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું છે કે કોઈપણ રાજ્યની GDP હોય એના 30% સુધી ઋણ લઈ શકાય છે રાજ્ય સરકાર દ્વારા। ગુજરાતમાં એનું જે સ્ટેટ GDP છે એના માત્ર 17% ભારતીય જનતા પાર્ટીની સરકારે ઋણ લીધેલું છે અને એમણે જે હમણાં માર્ચ મહિનામાં 2 ટર્મ પછી જે રાજ્યમાં તેઓ હારી ગયા પંજાબ, એ પંજાબમાં એમણે જ્યારે 10 વર્ષ શાસન કર્યું ગયા માર્ચ મહિનામાં એમણે સરકાર છોડી ત્યારે સ્ટેટ GDPના 46% એમણે જે દેવું હતું એ છોડીને ગયા છે। એટલે કોંગ્રેસ કોઈપણ પ્રકારના ગેરવહીવટની વાત કરે તો એમના જે 2-3 રાજ્યો વધ્યા છે એ તરફ પહેલાં જોઈએ।